ब्रेक बाद अपनो स्वागत छे। जूनागढ़ ना गायक कलाकार दीपक जोशी पर हुमलो थयो छे। नवा नागरवाड़ा मां अजाण्या शख्सोए हुमलो कर्यो छे। बाइक पर आवेला शख्सोए हुमलो करी अने तेओ फरार थई गया। दीपक जोशी ने इजा थता तेमने सारवार अर्थे खसेड़वामां आव्या छे। तो बाइक पर आवेला शख्सोए हुमलो कर्यो तेमना उपर अने त्यारबाद तेओ त्यांथी फरार थई गया हता। तो आखरे कया कारणसर तेमना पर हुमलो करवामां आव्यो छे ते हजु सामे नथी आव्यु। શું અંગત તેમનું કોઈ કારણ છે, અંગત અદાવતમાં આ હુમલો થયો છે કે અન્ય કોઈ કારણ છે તે હજુ સામે નથી આવ્યું। હાલ તેમની સારવાર ચાલી રહી છે। કે મારા દીકરાએ અને મારા શાળાએ લગભગ 8-10 ટ્રાય 100 નંબર ઉપર કરી કે ભાઈ પોલીસને જાણ કરીએ, આ ઘટના બની છે તો ઘટનાનો ત્યાં ને ત્યાં જે કાંઈ છે એ લોકોને ચિતાર ખ્યાલ આવે। પણ 100 નંબરમાંથી 10-10 ટ્રાય થવા છતાં પણ પોલીસના ફોન ઉપડા નથી। तो कंपनी में थयेली चोरी नो भेद उकेलायो छे। धोड़का पोलीसे पकड़ेला चड्डी बनियान गैंगना शख्सोए रिवॉल्वर अने रोकड़ रूपियानी चोरी करी होवानुं बहार आव्युं। कुवाड़वा पोलीसे ट्रांसफर वॉरंटथी गैंगना 5 शख्सोनी धरपकड़ करी अने तपास शुरू करी। तो तमाम आरोपीओ दाहोदना गरबाड़ा तालुकाना छे अने आरोपीओ खभे थैलो लटकावी औद्योगिक विस्तारनी रेखी करता हता अने बादमां रेखी करेला कारखानामां रात्रे चोरी करता हता। एक चोरीने अंजाम आप्या बाद थैलामां रहेला कपड़ा बदली બીજી ચોરીને અંજામ આપતા આ મોડસ ઓપરેન્ડીથી આ ગેંગે કેટલી ચોરી કરી છે તેની પોલીસ તપાસ કરી રહી છે। આ લોકો દિવસ દરમિયાન જે તે કારખાનાનું રેખી કરી લેતા અને લાગે કે અહીંયા પૈસા મળે છે એવું જગ્યા પર હોય તો એ લોકો રાત્રે એકબીજાના સંપર્કમાં રહી અને એકબે જણ વોચ કરે અને બીજા લોકો ત્યાં કોઈ પણ ફેક્ટરીના તાળા તોડે અથવા તો કબાટ તોડે એ રીતે આ લોકો કરી અને ખુલ્લા પગે આવતા અને ચોરી કરતા। નર્મદાના પોઇચા પુલ ભારે વાહનો માટે અત્યારે બંધ। રાજપીપળાથી વડોદરા વચ્ચેનો પુલ બંધ કરાયો છે। તો પુલનો એક પિલર બેસી જતા બંધ કરાયો છે। પોઇચા પુલ બંધ થતા રાહદારીઓને હાલાકી, ભારે વાહનોએ 40 કિલોમીટર વધુ ફેરો કરવો પડે છે। તો પુલની હાલત કયા પ્રકારની થઈ છે આપ જોઈ શકો છો। વધુ માહિતી મેળવશો News18 ગુજરાતીના સંવાદદાતા દીપક પટેલ પાસેથી। જી દીપક, જણાવો કે આ જર્જરિત પુલ ક્યારથી આ પ્રકારની હાલત છે, કેટલો જૂનો છે આ પુલ? બિલકુલ કહી શકાય કે જે 40 વર્ષ પુરાનો જ આ પુલ છે અને આ પુલને લગભગ જે ડભોઈ છે ડભોઈ આરએમબી દ્વારા મેન્ટેનન્સ કરવામાં આવી રહ્યો છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી સતત આ પુલમાં ખામીઓ આવતી રહી છે। 2 વર્ષમાં બીજી વાર પુલ ભારે વાહનો માટે બંધ કરવામાં વારો આવ્યો છે। એનું કારણ એ છે કે જે જમણી સાઈડનો જે એક પિલર છે એ પિલર જમીનમાં બેસી જતા હાલ ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવે છે। કારણ કહી શકાય કે જે રાજપીપળાથી વડોદરા માત્ર 60-62 કિલોમીટરનો જે ફેરો હોય છે એ ફેરો હવે ભારે વાહનોને 40 કિલોમીટરનો વધુ ફેરો કરવો પડશે, જે રાજપીપળાથી તિલકવાડા ડભોઈ રહી અને વડોદરા જવું પડશે। ત્યારે હાલ તો જે છે એ ભારે વાહનો માટે બંધ કરવામાં આવે છે, જો પણ જો હજુ પણ આ જે પુલને સમારકામ ના કરવામાં આવ્યું તો આ તમામે તમામ જે નાના વાહનો છે જેને માટે પણ બંધ કરવા આવતા જે દિવાળી તાણે કહી શકાય કે જે રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવી શકે છે। જી દીપક, આપનો આભાર।